લોકડાઉનની સ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું કે બે શહેરોમાં ખાસ ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ગામડાઓમાં સ્થાનિક આગેવાનોનો સંપર્ક પણ કરવામાં આવી રહ્યો છે. આ લોકડાઉનમાં વધુમાં વધુ પોલીસનો ઉપયોગ થાય તે માટે સૂચનાઓ અપાઈ છે. ખોટું કારણ બતાવાશે તો પોલીસ કડક હાથે કાર્યવાહી પણ કરશે. તેમજ અત્યાર સુધી 54 રાહત કેમ્પો શરૂ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાત બહાર જતા 18,000 લોકોને આશરે રોકી લેવામાં આવ્યા છે. 077 આ ડિસ્ટ્રિક્ટ હેલ્પલાઇન છે. કોઈના કંઈ જિલ્લાના અંદર મદદની જરૂર હોય તો આ હેલ્પલાઇનના સંપર્ક કરે. એ જ પ્રમાણે 1070 સ્ટેટ કંટ્રોલ રૂમ છે, સ્ટેટના હેલ્પલાઇન છે. જે ગુજરાતના નાગરિકો છે, બહાર કોઈ પણ સ્ટેટમાં ફસાયેલા હોય અને મદદની જરૂર હોય એના માટે આ 1070ના ઉપયોગ કરવાનો સૌથી સારું અવસર છે. ધ્યાન ઉપર એવું આવેલા છે કે ધાર્મિક સ્થળોમાં કોક કોક દિવસ ગીર્દી થાય છે. જાન હે તો જહાન હે, ઘર રહીને ઈશ્વરની પ્રાર્થના તેમજ બંદગી થઈ શકે. અગર ધાર્મિક સ્થળ ઉપર જવું પણ હોય તો એક એક બે બે કરીને જાઓ, ગીર્દી કરીને ના જાઓ. તમને ચેપ નહીં લાગે અને તમે બીજાના ચેપ નહીં આપો એ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ 1 મીટરની જ્યાં પણ જાઓ ત્યાં રાખશો. જે લોકો પેસેન્જર વાહનોમાં અને ભાડાવાહક વાહનોમાં બીજા પ્રાંતોમાં જવા માટે શરૂઆતમાં ચાલતા હતા, ગઈકાલ સુધી તો સગવડ આપવામાં આવેલો છે અને ગઈકાલથી ટોટલ બંધ કરી દેવામાં આવેલો છે. એમના માટે પણ અમે હાઈવે બ્લોક કર્યા છીએ અને એમના માટે જે જગ્યા અમે એમને બ્લોક કરીએ છીએ એને ખાના પીવાનો સુવિધા તેમજ બીજા જીવન જરૂરિયાતની વસ્તુઓ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના કંટ્રોલ રૂમ મારફતે દરેક જિલ્લાઓમાં ઊભા કરવામાં આવી રહેલ છે.